વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જેસીઆઈ દ્વારા 18મો પ્રગતિ મેળો વાપીના રામલીલા મેદાનમાં ખુલ્લો મૂક્યો છે. જેસીઆઈ દ્વારા આયોજિત આ મેળામાં 110 જેટલા વિવિધ સ્ટોલો છે. એ સાથે વેપારીઓ માટે વેપારોની વૃદ્ધિ કરી શકે તે માટે ખાસ મીટિંગ રૂમ અને બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સહિત અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં મેળાને જાહેર ખુલ્લા મૂકતા આ મેળાની ઘરની ખાણીપીણીની ચીજવસ્તુઓથી માંડીને ગૃહ સુશોભન ચીજવસ્તુઓ, લક્ઝરિયસ આઇટમ, મહિલાઓ માટે સાત સંકાર, તો વિવિધ ઉદ્યોગો માટેના ઓઝારો, કંપનીની પ્રોડક્ટ, કન્સ્ટ્રક્શનના સાધનો સહિતના સ્ટોલ ઉભા કરાયા છે. મેળાના આયોજન બદલ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જેસીઆઈને અભિનંદન આપી ઉદ્યોગકારોને માટે એક વેપારનું સ્થળ પૂરું પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે જેસીઆઈના પ્રમુખે આ મેળામાંથી જે ફંડ મળશે તે જેસીઆઈ લીધેલ દત્તક સ્કૂલના બાળકો માટે, જરૂરિયાતમંદો માટે વાપરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હું જેસી અર્પિત હાથી અને વર્ષ 2018માં જેસીઆઈ ઇન્ડિયાનો નેશનલ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું અને હું વડોદરાથી આવું છું. છેલ્લા 18 વર્ષથી જેસીઆઈ વાપી આ પ્રગતિ બાયર સેલર મીટ કરી રહ્યું છે અને આ હું ત્રીજી કે ચોથી વાર આ કાર્યક્રમમાં આવી રહ્યો છું. જેટલી વાર આવ્યો છું એમાં નવું જ જોવા મળ્યું છે અને સૌથી મોટી સિદ્ધિ હું જેસીઆઈ વાપી માટે એ કહેવા માગીશ કે 70% પણ વધુ સ્ટોલ ધારકો છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્યક્રમમાં જોડાય છે એનો એટલે એ પુરવાર કરે છે કે 70% જેટલા સ્ટોલ ધારકો આમાંથી ઘણું બધું છેલ્લા ઘણા બધા વર્ષોથી ઘણું બધું મેળવ્યું છે, ઘણો નફો મેળવ્યો છે અને જેસીઆઈ વાપીએ એમની એક નવી ઓળખ શહેરમાં ઊભી કરી છે એ એમની મોટા મોટી સિદ્ધિ છે. હું જેસીઆઈ સાથે ઘણા વર્ષથી જોડાયો છું એટલે વાપી જિલ્લાના યુવાનોને એટલું જ કહેવા માગીશ કે જુનિયર ચેમ્બર એકમાત્ર યુવાઓ માટેની સંસ્થા છે. આ સંસ્થામાં જોડાઓ અને તમારા વ્યક્તિગત વિકાસમાં વધારો થાય અને તમે તમારા જીવનમાં એક નવું કંઈક શીખી શકો આ માધ્યમથી, એના માટે તમે આ સંસ્થામાં જોડાઓ એવી હું આપ સૌને અપીલ કરું. મેરું નામ અશિત યાદવ હૈ, મેં દાદરાનગર હવેલી ક્ષમતા પ્રેસિડેન્ટ હું. આજ યહાં પે જેસીઆઈ કી 18 પ્રગતિ મીટ મેં મેરે કો આને કા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ. સબસે પહેલે મેં જેસીઆઈ કી ટીમ કો ગોરા ઉગ્રવાદ જી ઓર ઉનકી સભી સાથીઓ કો બહોત બહોત બધાઈ દેતા હું. આશા કરતા હું ટીમ હૈ હમારે સમાજ મેં ઇમ્પ્રુવમેન્ટ કરવા કે લીએ, સમાજ મેં તરહ તરહ કી અચ્છી બ્લડ ડોનેશન હૈ, પર્સનલિટી ઇમ્પ્રુવમેન્ટ્સ હૈ, ઉ સબકે લીએ જો એ જેસીઆઈ ટીમ જો કામ કરતી હૈ, યે એક સમાજ કે સાથ સાથ હમારે પૂરે ભારતવર્ષ કે નિર્માણ કે લીએ એક રીડ કી હડ્ડી યા બોલે યા હમારી એક ફાઉન્ડેશન હૈ. ક્યુંકિ અગર હમારે દેશ કા યુવા જો અચ્છા રહેગા તો અપને આપ પૂરે દેશ કી પૂરી ટીમ અચ્છી હો જાયેગી. તો સબકો મેં પૂરી જેસીઆઈ ટીમ કો બધાઈ દેતા હું ઓર આશા કરતા હું આગે યે ઓર ઇસકો અચ્છી તરહ કરે. હમ સબ લોગો કા સહયોગ હમેશા ઇનકે સાથ હૈ. આજ ફન ફેર કાર્યક્રમ જે આપકો આયોજન કરવામાં આવેલું છે, કઈ રીતે આને તમે જોવો છો? સૌથી પહેલાં તો હું જેસીઆઈ પરિવારને, જેસીઆઈ વાપી પરિવારને ધન્યવાદ આપવા માટે કહીશ, કારણ કે એમનો આખું પરિવાર આ એક બાયર મેગા સેલર મીટ જે રાખી છે અને સતત 18મા વર્ષે એક સક્સેસફુલ ઇવેન્ટ અને સક્સેસફુલ પ્રોજેક્ટ થઈ રહ્યું છે. અને હમણાં જ એમના જ પ્રેસિડેન્ટે જે સ્પીચમાં કીધું કે લગભગ 70% ટર્નઆઉટ લગભગ એ જ રિપીટેડ સ્ટોલ છે કે જે દર વર્ષે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને એઝ એ ઇન્ડસ્ટ્રીઝમાં અમે જોતા હોઈએ કે જેમ કસ્ટમર સેટિસ્ફેક્શન 100% કરવા માટે જે ઇન્ડસ્ટ્રીમાં અમે જે મહેનત કરતા હોઈએ છીએ અને બાયર સેલર મેગામીટનો સક્સેસ રેશિયો એના પર જ નક્કી થાય કે જેટલા બી બધા સ્ટોલ ધારકો છે એ 100% સેટિસ્ફેક્શન હોય. અને હું 18 વર્ષથી લગભગ 2 વર્ષોથી હું બી મારી ફેમિલી સાથે આ બાયર સેલર મીટમાં આવી રહ્યો છું અને જે રીતે આ બધા સ્ટોલનો રિસ્પોન્સ, સ્ટોલ ધારકોનો જે રિસ્પોન્સ મળી રહ્યો છે ઇઝ 100% સેટિસ્ફેક્શન છે. અને બીજું ખાસ કરીને હું જેસીઆઈ પરિવારને એટલું કહીશ કે જે આપણા પીએમ મોદી સાહેબનું એક 5 ટ્રિલિયનનો સપનું છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ એક પ્રોજેક્ટ એ આપણી આ ઇકોનોમીને ગ્રોથ કરવા માટે સક્સેસફુલ છે. ખાસ કરીને તમે ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છો તો અહીંયા એવું તમને શું ખૂટે છે કે જે અહીંયા વાપીની ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ થઈ શકે એવું અહીંયા થવું જોઈએ? હમણાં અમે જે આ વિઝિટ કર્યા એમાં એક યુનિકનેસ જે સ્ટોલ્સની હતી, જે પ્રોડક્ટની હતી અને જે મેક ઇન ઇન્ડિયા અને
જે નવું યુથ માટે જે નવા નવા પ્રોજેક્ટ અને સ્ટોલ્સનું જે હમણાં અમે જોયું, મને લાગે છે કે ક્યાં ને ક્યાં મેક ઇન ઇન્ડિયા માટે બી એવી પ્રોડક્ટ્સ આજે અહીંયા લોન્ચ થઈ રહી છે અને ભવિષ્યમાં ઉમરગામ, વાપી, સેલવાસ, દમણ અને જે આપણા એસ્ટેટમાં જે આ બધી પ્રોડક્ટો અહીંયા જે હમણાં ડિસ્પ્લેમાં લગાડવામાં આવી છે, વેચવામાં આવી છે, એ ભવિષ્યમાં આ જેસીઆઈના એક પ્લેટફોર્મ થકી ક્યાં ને ક્યાં ઇન્ટરનેશનલ, નેશનલ લેવલ પર અભિભૂત થશે. જેસી ગૌરવ અગ્રવાલ, પ્રેસિડેન્ટ જેસીઆઈ વાપી 2020. પિછલે 17 સાલ સે જેસીઆઈ વાપી પ્રગતિ ટ્રેડ ફેર ઓર્ગેનાઇઝ કર રહી હૈ, સેમ પ્લેસ રામલીલા મેદાન પે. ઇસ સાલ યે 18th યર હૈ ઇસકા પ્રગતિ કા. તો મેં વાપી, દમણ, સિલવાસા, ઉમરગામ, વલસાડ ડિસ્ટ્રિક્ટ કી જનતા સે યે જોરદાર અપીલ કરૂંગા કી આઈએ ઇસ મેગા ટ્રેડ ફેર કા હિસ્સા બનીએ. બહુ સી યુનિક સ્ટોલ્સ હૈ યહાં પે, હર તરહ કે વેપારી હૈ, દૂર દૂર સે ઇન્ડિયા કે દૂર દૂર સે ક્ષેત્રો સે આયે હુએ હૈ. યહાં આઈએ, ખરીદદારી કીજીએ ઓર ઇસ મહા આયોજન કો હમારે લીએ, જેસીઆઈ વાપી કે લીએ એક આયોજન હૈ, એક શાદી જૈસા માહોલ હૈ, ઇસે સક્સેસ બનાને મેં હમે સહયોગ કરીએ. થેન્ક યુ સો મચ. કિતને સ્ટોલ હૈ ઓવરઓલ? ઇસમે લગભગ દેખીએ 110 કે આસપાસ, 110 સે ઉપર સ્ટોલ્સ હૈ, ઓર લગભગ સબ કેટેગરી કી સ્ટોલ હૈ. ઇસમે કપડે વાલે વેપારી હૈ, ઇસમે સ્ટડી સેન્ટર્સ વાલે હૈ, ઇસમે બિલ્ડર લોબી હૈ, બિલ્ડર કે ભી 3-4 પ્રોજેક્ટ્સ કે અલગ અલગ બિલ્ડર્સ હૈ. દેન હમારે પાસ યામા હૈ, જો રેસિંગ મેં એક બાદશાહ હૈ, ઉસકે અલાવા મુખવાસ વાલે હૈ, બેલ્ટ્સ એન્ડ પર્સિસ વાલે લેડીઝ જો ગારમેન્ટ્સ હૈ ઉસકે હૈ. ઇસકે અલાવા હમારે પાસ સ્ટીલ હોમ એપ્લાયન્સીસ કે સ્ટોલ હોલ્ડર્સ હૈ. ફિર કેફેટેરિયા હૈ બહુત અચ્છા, જહાં પે લોગો કે લીએ બહુત સી લઝીઝ વ્યંજન વહાં પે હૈ ટેસ્ટ કરને કે લીએ, ખાને કે લીએ. ઓર હમારા જીસીઆઈ જો નલંદા હોલ એક સેન્ટર મેં યહાં પે રહેતા હૈ, જહાં પે કઈ તરહ કે ઇવેન્ટ્સ હોતે હૈ બચ્ચો કે લીએ, બડો કે લીએ. તો મેં ઉસકે લીએ ભી અપીલ કરના ચાહુંગા કે અભી ભી રજિસ્ટ્રેશન ઓપન હૈ, આઈએ ઓર અપને બચ્ચો કો ઉસમે પાર્ટિસિપેટ કીજીએ, જિસમે સિંગિંગ કોમ્પિટિશન હૈ, ડાન્સિંગ કોમ્પિટિશન હૈ, ફિર ફેશન શો હૈ, દેન હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશન હૈ, દેન મહેંદી અને નેલ આર્ટ હૈ. એસે સબ મિલા કરકે 8 થી 10 તરહ કે કોમ્પિટિશન્સ હૈ. ઓર એક ચીજ, સોમવાર કો 10 તારીખ કો સુબહ 10 બજે સે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, એઝ વેલ એઝ બ્લડ ડોનેશન કેમ્પ. તો વાપી, દમણ, સિલવાસા કી જનતા સે મેં યે અપીલ કરૂંગા ફિર સે એક બાર કી આઈએ ઇસ મેડિકલ કેમ્પ મેં, અપના ફ્રી હેલ્થ ચેકઅપ ભી કરવાઈએ, ઓર જ્યાદા સે જ્યાદા બ્લડ ડોનેટ કીજીએ, તાકી કિસી કી જાન બચાઈ જા સકે, કિસી કી લાઈફ બચાઈ જા સકે, ઉસકે ઉસકે હિસ્સેદાર બનીએ, ઉસકે ભાગીદાર બનીએ. જેસીઆઈ વૈસે એક સંસ્થા હૈ ઓર કાફી કુછ જો કામ કર રહી હૈ ઓર સમાજ કે લિયે કર રહી હૈ. હાજી, યહાં પર યે જો આયોજન કિયા ગયા હૈ ઉસમે સે જો ફંડ મિલેગા વો કહાં પર યુઝ હોગા? જેસીઆઈ વાપી કે પ્રગતિ કા ટ્રેડ ફેર કા જો હમે ફંડ ઇસમે મિલતા હૈ, હમ લોગ વો પૂરા સાલ ઇસે યુટિલાઇઝ કરતે હૈ કઈ તરહ કે સોશિયલ કાઉઝિસ કે લિયે, જિસમે સબસે મુખ્ય રૂપસે હૈ હમને ચલા મેં 2 પ્રાથમિક શાલાએં, સ્કૂલ હમને અડોપ્ટ કર રખે હૈ, ઓફિશિયલી અડોપ્ટેડ બાય જેસીઆઈ. તો ઉનકા સારા ખર્ચા જેસીઆઈ વાપી પૂરા સાલ ઉઠાતી હૈ, જિસમે ઉનકા જૈસે હી નયા સેશન સ્ટાર્ટ હોતા હૈ, હમ લોગ ઉનકે લિયે નોટબુક્સ, જિસે નોટબુક્સ વહાં દેતે હૈ, પૂરા સ્ટેશનરી કી કિટ દેતે હૈ. 26 જનવરી ઓર 15 અગસ્ત કો વહાં પે સ્કૂલ કે બચ્ચો કે લિયે ચોકલેટ્સ, બિસ્કિટ્સ એન્ડ અલગ ઓર કોઈ ચીઝે કરતે હૈ. 2-3 સાલ મેં એક બાર હમ લોગ વહાં પે બચ્ચો, કઈ બચ્ચે એસે હોતે હૈ જિનકે પાસ મેં પહેનને કે લિયે શૂઝ વગેરા યા ચપ્પલ વગેરા ભી નહીં હોતી હૈ, હમને દેખતે હૈ તો હમ લોગ ઉનકો શૂઝ પ્રોવાઈડ કરતે હૈ. યે તો હુઆ સ્કૂલ કા કામ. ઇસકે અલાવા રેલવે સ્ટેશન પે ઓર કઈ સ્કૂલો મેં હમ લોગ પૌધારોપણ કરતે હૈ. હમારે પાસ મેં કઈ તરહ કી વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ્સ હૈ સ્કૂલ કે લિયે, સ્કૂલ કે બચ્ચો કે લિયે, કોલેજ કે બચ્ચો કે લિયે. તો હમ હમારે જેસીઆઈ કે અંદર હી હમારે પાસ વર્લ્ડ ક્લાસ ટ્રેનર્સ હૈ, વો ટ્રેનર્સ હમ લોગ યહાં પે અપને બુલાતે હૈ, એક દિન કા, 2 દિન કા યા 2 ઘંટે કા સેશન હોતા હૈ, જિસસે કી બચ્ચો કે ઓવરઓલ ડેવલપમેન્ટ કે લિયે, જિસમે ઉનકે ઉનકો એક્ઝામ ફિયર ના હો, વો બચ્ચે સમાજ મેં કેસે અપના યોગદાન દે સકતે હૈ, ઉસકે લિયે ઉનકો ટ્રેનિંગ દી જાતી હૈ.